हेलो दोस्तों, नमस्कार, जोहार, जय आदिवासी। तो અત્યારે હું આવ્યો છું આપણા ધમીરપુરા ખાતે, જે બધાને ખબર જ હશે, વાત અને મેસેજ તો પહોંચી ગયો હશે કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર કમાટ તાલુકાની અંદર હમીરપુરા ગામે જે ભારત દેશનું આદિવાસીનો કોઈ તો બી સૌથી મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે, આદિવાસી સાંસ્કૃતિક પ્રોગ્રામ। તો હું તેની મુલાકાતે છું। આજનો વિડીયો સ્પેશિયલ અહીંયા કઈ રીતનું કામ થઈ રહ્યું છે, કેટલા લોકો કામે આવ્યા છે, કેટલા લોકોની જરૂર પડશે અને હવે કેટલા દિવસ બાકી રહ્યા, કઈ રીતે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટો દ્વારા, તો એમના દ્વારા તમને હું અપડેટ બતાવીશ। અને મારા ખ્યાલથી તો હવે સમથિંગ બહુ ઓછો ટાઈમ ને બહુ વધારે કામ છે એવું લાગી રહ્યું છે અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર આવીને જોતામાં। તો અત્યારે છે આપણી જોડે જોડાયેલા કાકણપુર, જો કેનેડા રહેતે, લેકિન યે સંમેલન કે લીએ સ્પેશિયલ, યે સંમેલન કે લીએ સ્પેશિયલ रजा छुट्टी लेके आए हैं घर। तो ये सम्मेलन के बारे में आप क्या कहना चाहोगे, कैसा आपको लग रहा है? हमको जैसे पता चला कि यहाँ अपना आदिवासी अपना एरिया में ये सम्मेलन होने वाला है, तो हमने लोगों ने सोचा कि हम ऐसे भी कोरोना की वजह से 3 साल से आए नहीं थे, सही बात। तो हम लोगों ने ऐसा प्लान किया कि हम इस प्रोग्राम को अटेंड करें। कैसा, अच्छा लग रहा है? बहुत अच्छा। अभी हम पहली बार इधर मिलने आए, अब विजय भाई को मिलने आए। ओके, तो बहुत ही अच्छी बात। लोग वहाँ रह के भी अपना गांव और अपना ये समाज को याद करते हैं, मिस करते, तो इस बार सोचा कि चलो जाके यहाँ भी भागदान थोड़ा दे हमारा। ओके, और एक बड़ी बात, हम आपका पूरा वीडियो हम देखते हैं। ओके, थैंक यू, और वहाँ से वहाँ रह के। हाँ, चलो अपनी जोड़े बीजा हमारा डॉक्टर साहेब विजय भाई जोड़ाए थे, जो काम में बहुत बिजी है। तो आपनो आज ना आयो क्यों डिपार्टमेंट द्वारा काम तमें लीधु छे? शौचालय मने अहीं गड़ी 30મો આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનના શૌચાલય ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકેની કામગીરી છે, એટલે મારે દેખરેખ રાખવી પડે। ઓકે, પણ હું દેખરેખ નથી રાખતો, હું જાતે જ કામ કરું, તો બહુ સરસ, બહુ સરસ। કારણ કે હું જાતે કામ કરું, સ્ટેજ બાકી હતું ત્યારે આ કામ છોડીને સ્ટેજ તૈયાર કરી દીધું। ઓકે, બહુ જોરદાર, એટલે સ્ટેજને અમે સમથિંગ રૂપ તૈયાર કરી દીધું। કેટલા શૌચાલય બને તમારા ખ્યાલથી? કોઈ આ જે શૌચાલય છે એ આપણે જે મહાસંમેલનની અંદર પૂરા દેશમાંથી અને દુનિયામાંથી આદિવાસી સમાજના લોકો પધારવાના છે, બરાબર, તો આશરે 2-3 લાખ થી પણ વધારે સંખ્યા, એટલી મોટી સંખ્યા આમાં આવી શકે માણસો એવી શક્યતા રહેલી છે। ઓકે, એટલે અવર જવર, ઓકે ઓકે, 13 તારીખે આવે અને પાછા સાંજે જતા રહે, કોઈ 14 તારીખે આવે અને 15 તારીખે પણ જાય, તો એવી રીતે રોટેશન પદ્ધતિ પ્રમાણે પણ અહીંયા આવી શકે એવા છે। તો લગભગ 170 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે, 170, એમાં અડધા બહેનો માટે છે અને અડધા ભાઈઓ માટેના છે। તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે, અને એકદમ પાણીની બી વ્યવસ્થિત સુવિધા દેખો, સંમેલન મતલબ કે આપણા ઘર જેવી સગવડો બહારના મહેમાનોને આપવામાં આવી રહી છે। તો અહીંયા બધા લોકો ભાગરૂપ મદદરૂપ થઈ રહ્યા છે, આવા આપણા સમાજના વડીલ ડોક્ટર થઈને બી આવી રીતે કામ કરી રહ્યા છે, તો આપણે બી જોડાવું જોઈએ, ગર્વની વાત છે। અને ઘણું બધું વડીલો જોડે જોડાઈને રહીએ તો જાણવા મળે છે, શીખવા મળે છે, તો યુવાનો મિત્રો ખાસ આવે અને મદદરૂપ થાય એવી મારી ઈચ્છા। અને બીજા આપણા દ્વારા આપણા માધ્યમથી ધનુભાઈ રાઠવા અત્યારે જે આ સંમેલનની અંદર એમને પ્રચારના માધ્યમથી આખા સમાજને આ મેસેજ પહોંચે, અને ગામડે ગામડેથી ટીમો આજે અહીંયા શ્રમદાન કરવા આવી રહી છે, જે લોકો રૂપિયા નથી આપી શકતા કે અનાજ નથી આપી શકતા, એ લોકો પોતાનો શ્રમદાન પૂરો દિવસ અહીંયા આપે છે, અને રોટેશન પદ્ધતિમાં આજે અહીંયા રૂમડિયા ગામની યુવા ટીમ જોડાઈ છે, એ ટીમ કામ કરી રહી છે, બાકી ભોમસવાડાના છોકરાઓ છે, પછી આ છોકરાઓ ક્યાં છે, બીજા હજી ગુંગલિયાથી, પછી બાળવાથી આવ્યા છે, એટલે બધા કામ અને જેમ જેમ ટાઈમ મળે એમ એમ અહીંયા ઘડી કામ કરવા માટેનો જે લોકોનો જે ઘસારો છે એ વધી રહ્યો છે। કામ તો આપણે છે, સંમેલનના દિવસો ખૂબ ઓછા છે, કામ વધારે છે, પણ અમને આશા છે કે અમે એ સંમેલનના આગલા દિવસે આ પૂર્ણ કરી દેવાનું। ઓકે, બહુ સારું, કારણ કે અમને એવો સપોર્ટ મળી રહ્યો છે તમારા જેવા બધા જ, આજે આ પ્રચારના માધ્યમથી તમે રાત દિવસ તમે પણ મહેનત કરો છો, તો ચિંતા બધા જ કરી રહ્યા છે, અને આજે કમલેશભાઈ કેનેડાથી આવીને સીધા અહીંયા આ સંમેલનની મુલાકાત એ આનંદની વાત છે। એ લોકો કેનેડા રહે પણ એ મારો સમાજ શું કરે છે, સતત આ અપડેટ જોતા રહે છે, એ ખૂબ આનંદની વાત છે। ચાલો તો હવે આગળ જઈએ અને બીજા છોકરા છે એમને મળીએ। બીજી જે આ ડુમડિયાની ટીમ છે, જે યુવાનો છોકરાઓ છે, જે એટલા ઉત્સાહથી કામ કરી રહ્યા છે, તો વિજયભાઈના ગામના બધા યુવાનો છે, તો ખૂબ સરસ લાગ્યું આટલા બધા યુવાનો એક સંખ્યામાં આવ્યા, અને હંમેશા રૂમડિયા ગામનું
યુવાનોનું શું કહે સંગઠન બહુ જોરદાર છે. મેં 2-3 વાર વિઝિટ કરી છે એમના લોકોનું, મેચ ટુર્નામેન્ટો હોય કે કશું બી, આવી રીતે યુવાનો કામે લાગતા હોય છે. તો આજે આપણા સંમેલનની વિઝિટે છે, તો શું કહેશો, તમને કેવું લાગ્યું અહીંયા કામ કરવાથી અને બીજા યુવાનો આવે એના માટે કોઈ મેસેજ? હા, અમે આજે અમે રૂમડિયાના જેટલા બી અમે યુવાનો છે મોટાભાગના, અમે આજે બધા હમીરપુરા ખાતે અહીંયા જે આપણા એકતા સંમેલન થવા જઈ રહ્યું છે એના કામ સ્વરૂપે અહીંયા અમે એક નાનકડી અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલો અમે નાનકડી અહીંયા મદદ કરવા આવ્યા છે. બરાબર. તો બીજા યુવાનોને અને બીજા ગામના કોઈ મહિલા વર્ગને બધાને વિનંતી કે અહીંયા બધું કામકાજ ચાલુ છે હમણાં ચોખા અને ચોખ્ખું કરવાનું પણ. બરાબર. પણ એમાં અમે જોયું કે ઓછા માણસો છે, તો એના થકી વહેલા આવે બીજા બી કોઈ લોકો, અને અહીંયા સારું છે અહીંયા બધું કામ કરે તો અમને બી અંદરથી ખુશી થાય કે અમારા સમાજ માટે અમે નાનકડી એવી અમારી થતી મદદ કરીએ. અમે બીજાને બી વિનંતી છે બધાને કે આવો તમે પણ અહીંયા મદદ કરવા, કેમ કે હવે મોટા ભાગે 4-5 દિવસ જ બાકી છે, તો જેમ બને એમ કામ વહેલું થાય તો સારું. ઓકે. તો સમાજના માટે હંમેશા આપણને અંદરથી ગર્વ તો હોય જ છે, બટ આવી રીતે ગામમાંથી તમે 10-15 જણ કે 7-8 જણ બી આવીને અહીંયા થોડું બી મદદ કરશો એટલે આપણા માટે તો બહુ યોગદાન રહેશે. કારણ કે આ સંમેલન આખા દેશના લોકો, વિશ્વના લોકો જોડાવાના છે આપણી જોડે, તો બહુ મોટી સંખ્યામાં આપણી જોડે કામ હજી બાકી રહ્યું છે. આ છોકરાઓ સવારના આવીને આવી રીતે કામે લાગેલા છે, જે શૌચાલય ડિપાર્ટમેન્ટની અંદર ડૉક્ટર સાહેબ જોડે જોડાયેલા છે, તો બહુ સારું કામ કરી રહ્યા છે. તો જે બી કોઈ યુવાનો વિડીયો દેખતા હોય ને જે બી કઈ રીતે તમે આવવા માંગતા હોય તમારા ગામની ટીમ બનાવી, તો આવી શકો છો અને અહીંયા મદદરૂપ થઈ શકો છો.